સાથે હું વાત કરી તમારોની શરૂઆત અમદાવાદમાં આઈપીએસની પત્નીનો આપઘાત થયો છે ફાંસો આપઘાત કર્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે તો બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો થલતેજમાં નિવાસસ્થાને ફાંસો ખાયાત કર્યો છે આઈપીએસ ની પત્નીએ આપઘાત કર્યો છે તેવી ઘટના સામે આવી છે તો બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં આઈપીએસની પત્નીનો આપઘાત સમગ્ર ઘટના સામે આવી છે થલતેજમાં નિવાસસ્થાને ફાંસો ખાઈ કર્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મહત્વપૂર્ણ સમાચાર આઈપીએસની પત્નીએ આપઘાત કર્યો છે ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કર્યોની ઘટના સામે આવી છે થલતેજમાં નિવાસસ્થાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે તેવા સમાચાર સામે આવી છે તો હાલ મૃતદેહને પીએમ માટે સોલા સિવિલ લઈ જવાની તજવીજ હાથ ધરી છે હવે વાત ઢોર નિયંત્રણ પોલિસીની ઢોર નિયંત્રણ નીતિ અંગે પશુમાલિકોનો રાહત નહીં ગુજરાત હાઈકોર્ટ તરફથી હાલ પૂરતી રાહત નથી મળવાની પશુમાલિકોને રજૂઆતને હાલ તબક્કે સ્વીકાર નહીં કરાય રખડતા ઢોર રસ્તા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે તો પશુમાલિકો તરફથી હાઈકોર્ટમાં રજૂઆત હતી મનપા પરવાના માટેની અરજીઓ પેન્ડિંગ રાખે છે તો વાડામાં બાંધેલા ઢોર ઉપાડી જાય છે તેવું પશુમાલિકોએ જણાવ્યું હતું તો મનપા ખોટી હેરાનગતિ કરે છે તેવું પણ પશુમાલિકો જણાવી રહ્યા છે તો સુનાવણીમાં મનપા તરફથી કોર્ટમાં રજૂઆત થઈ છે ત્યારે પશુ માલિકોને અત્યાર સુધી સહકાર અપાયો છે તેવું મનપાએ જણાવ્યું છે તો આ તરફ ઢોર નિયંત્રણ પોલિસી આજથી અમલી બની છે સુનવણી દરમિયાન હાઈકોર્ટનું મહત્વનું અવલોકન નીતિની અમલવારી મનપા નિયમ મુજબ જ કરે તેવું હાઈકોર્ટે ટકોર કરી છે તો કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી તેવું પણ હાઇકોર્ટે જણાવ્યું છે સાથે જ ઢોર નિયંત્રણ નીતિ પર મનપા કામગીરી ચાલુ રાખે તેવો આદેશ પણ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તો આ તરફ માલિકોની રજૂઆતને હાલના તબક્કે સ્વીકાર નહીં કરાય રાજ્ય સરકારની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે તો આ તરફ વડોદરાના કેવડાબાગ મંદિર નજીક સ્થાનિકોએ નોંધાવે છે વિરોધ પાલિકા દ્વારા તો રોગચાળો વધે તેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે સાથે ગંદકી તથા ઢોરના કારણે સ્થાનિકોને જાનહાની પણ ભીતિ સેવાઈ રહી છે તો ઢોરવાળો બનાવવા અંગે સ્થાનિક નાગરિકો અને વેપારીઓની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અને આ શાક માર્કેટ ખસેડીને સયાજીપુરા લઈ ગયા છે હવે કોર્પોરેશનને કંઈ એવું ધ્યાનમાં આવ્યું છે કે આ જગ્યા બિલકુલ ખાલી પડી રહી છે તેનો ઉપયોગ કરવા માટે એમણે એવી તજવીજ કરી રહ્યા છે કે અહીંયા ઢોરવાળો બનાવી દઈએ હવે ઢોરવાળો બનાવશે તો અહીંયા જે આજુબાજુમાં રહે છે આજુબાજુમાં જેની દુકાનો છે એ બધાને ઘણો બધો આ ગાયોથી ત્રાસ થશે બીજી બાજુ આણંદના ઉમરેઠમાં જીવતા વીજ વાયરો અને મીટરો ખુલ્લા દેખાયા છે ત્યારે વડા બજારના ગણેશ શોપિંગ સેન્ટરમાં ખુલ્લા વીજ વાયરો દેખાય છે મેરેજ હોલના પ્રવેશ દ્વારમાં ખુલ્લા વીજ વાયરો દેખાયા છે ખુલ્લા વીજતારથી કોઈ દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા અનેક સવાલ ઉભા થયા છે તો વીજ વાયરો અને મીટરો ફિટ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે

છેલ્લા ઘણા સમયથી ટોલ નાકાના દરોમાં જે ઘટાડો કરવામાં આવે તે ઘટાડો કર્યો નથી અને જૂના દરોથી ગાડીઓના ટેક્સ ઉધરવામાં આવે છે એ સદંતર ભારત સરકારના કરારનું ઉલ્લંઘન છે તથા કરજન તાલુકાની જીજે સિક્સ પાર્સિંગવાળી ગાડી ફ્રી કરવામાં આવે પરંતુ આજની સુધી ફ્રી થઈ નહીં અગાઉ એક આંદોલન છે તેમાં ટીવી મીડિયાના માધ્યમને જાણવા મળ્યું હતું કે હવે પછી કરજન તાલુકાની જનતાને ફ્રીમાં ગાડી નીકળશે પરંતુ ગાડી ફ્રીમાં નીકળી જ નથી અને ખરેખર ગેજેટ પ્રમાણે જોવા જઈએ તો અમને સર્વિસ રોડ પ્રોવાઇડ કરવામાં આવતું હોય પણ સર્વિસ રોડ પ્રોવાઈડ કર્યો નથી જીજે સિક્સની ગાડી ફ્રીમાં નીકળતી તેની માટેનું આજરોજ આંદોલન છે તો આ તરફ આણંદમાં સામાજિક તત્વોનો આતંકનો વિડિયો વાયરલ થયો છે વિદ્યાનગર બાદ આણંદમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે નગરમાં રાત્રિ દરમિયાન હુમલો થયો હતો ત્યારે ખુલ્લી તલવાર ગુપ્તી ચાકો સાથે એક એકબીજા પર હુમલો કર્યો નગરની મારામારીનો આ સમગ્ર વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે આ તરફ અરવલ્લીમાં એસટી બસમાં મારામારી ત્યારે મુડાસા કંથારે બસમાં બેસવા બાબતે માથાકૂટ થઈ હતી તો વીસથી વધુ લોકોના ટોળાએ બસની અંદર ઘૂસીને હુમલો કર્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે મારામારી થતાં બસમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા તો બસમાં સવાર પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બીજી બાજુ આર આર કાબેલ પર સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની સર્ચની કામગીરી ચાલુ છે ત્યારે એલિમ્બિક પાર્કમાં આવેલ કોર્પોરેટ ઓફિસમાં વાઘોડિયામાં આવેલ યુનિટમાં તપાસ ચાલી રહી છે માલિકોના નિવાસસ્થાનો ઉપર પણ આવકવેરા વિભાગના સર્ચની કામગીરી ચાલુ છે તો બે દિવસની તપાસ દરમિયાન પાંચસો કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે તો આ તરફ આઈટીની તપાસમાં હજુ કરોડો રૂપિયાની કરચોરી પકડવાની શક્યતા સેવાઈ રહી છે તો કંપનીના માલિકોના ઘરેથી આઈઆઈટીની ટીમને મોટા પ્રમાણમાં દાગીના અને રોકડ પણ મળી આવ્યા છે અને હવે વાત સસ્તા નશા સામે તપાસની તો તરફ ખેડા જિલ્લામાં શંકાસ્પદ પીડું પીવાથી પાંચ લોકો મોતને ભેટ્યા હોય તેવો દાવો છે ત્યારે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં ચાર પોલીસ અધિકારીઓ એસઆઈટીની રચના કરાઈ છે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વીઆર વાજપેયીના અધ્યક્ષ સ્થાને રચાયેલી એસઆઈટીમાં એસઓજી અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા મહેમદાબાદના પીએસઆઈના સભ્યો સામેલ છે તો હાલમાં સમગ્ર કેસની એસઓજી પીઆઈ અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈડીએન ચુડાસમા તપાસ કરી રહ્યા છે તો આ મામલે હાલ કિશોર સંકલ સોઢા ઈશ્વર સંકા સોઢા યોગી પારુલ સિદ્ધિ નામના શખ્સની અટકાયત કરાઈ છે હજુ બે લોકો ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે પૈકી એક વ્યક્તિ વેન્ટિલેટર પર અને બીજા વ્યક્તિની આંખોમાં દેખાતું ન હોવાનું સામે આવ્યું તો સમગ્ર મામલે પહેલા સ્ટેટ મોનિટરિંગ સિલની ટીમ નડિયાદ પહોંચી હતી અને ત્યારબાદ ખુદ રેન્જ આઈજી પ્રેમ પ્રેમવીરસિંહ યાદવે પણ ઘટના મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી તો હાલ તપાસ ચાલુ છે કે સિરપ ક્યાંથી લવાઈ હતી અને કયા કારણોસર આ તમામ લોકોના મોત થયા છે નવાઈની વાતમાં છેલ્લા કેટલાય સમયથી આ પીણું પી રહ્યા હતા ગામના લોકો આ વાત સ્વીકારી રહ્યા છે ગામના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે આ લાલ રંગની બોટલનું કોઈ ચોક્કસ નામ ન હતું જે લોકો પી રહ્યા હતા તે બોટલને બીયર કહી રહ્યા હતા જોકે તેમને પણ ખબર ન હતી કે બોટલ ક્યાંથી લવાઈ રહી છે અને ક્યાં બની રહી છે તો એક બાદ એક અલગ અલગ વિસ્તારમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે હાલ જિલ્લા પોલીસ વડાના સૂચનથી ઠેર ઠેર સિરપ મામલે તપાસ હાથ ધરાઈ છે તેવામાં આજરોજ ફરી થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો છે થરાદ પોલીસે ત્રણ પાર્લરોમાં રેડ કરી હતી ત્યારે કુલ અગ્યાસી બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે સહિત અગિયાર હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે તો એક બાજુ ખેડા એક બાજુ થરાદને હવે પાટણમાં પણ આ સિરપનો જથ્થો ઝડપાયો છે ત્યારે શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાતા તમામ પોલીસની ટીમ છે તે કામે લાગી છે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે તમામ સ્થળો પર તમામ પાર્લર છે ત્યાં સઘન ચેકિંગ હા ધરાયું છે તો પાટણમાંથી પણ શંકાસ્પદ સિરપનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે એસઓજી પોલીસની તપાસ દરમિયાન સમી તાલુકામાંથી આ સિરપનો જથ્થો ઝડપાયો છે ત્યારે અનવરપુરા ગામના રણાંક મકાનમાંથી આ સિરપનો જથ્થો પકડાયો છે એસઓજી પોલીસે કુલ ત્રેપન બોટલ સિરપના જથ્થા સહિત રૂપિયા સાત લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે બીજી બાજુ ન માત્ર ખેડા જ પરંતુ નશાકારક સિરપનો વેપાર સમગ્ર રાજ્યમાં ધમધમી રહ્યો છે ખેડામાં સિરપકાંડ પર તંત્ર એક્શનમાં આવ્યું છે તો મહેસાણા ઉંઝા બોટાદ દ્વારકા સહિતના શહેરોમાંથી મોટી માત્રામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે અમદાવાદમાં પણ આરોપી ઘરે જ આ સિરપ બનાવતો હોવાનો પર્દાફાશ થયો છે અહીં સવાલ એ છે કે આખરે ખેડાની ઘટના બાદ જ તંત્રની આંખ કેમ ઉકડી શા માટે ઘટના બને તે પહેલા જ તંત્ર કાર્યવાહી ક્યારેય નથી કરતું ઘટના બાદ તંત્ર એક્શનમાં તો આવ્યું છે પરંતુ આ કાર્યવાહી ક્યાં સુધી ચાલે છે શું કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે તે પણ તંત્ર સામે એક મોટો સવાલ છે અને મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી જામનગરમાં હિચકારો બનાવ સગીરના અપહરણ બાદ હત્યાનો બનાવ થયો છે સગીરના બે મિત્રોએ અપહરણ કરી હત્યા નિપજાવી છે ટૂપો આપીને પેટ્રોલથી સળગાવીને હત્યા કરી છે તો સગીર ન માનતા હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે સગીરને બાઇક પર લઈ જતા સીસીટીવી પણ સામે આવે છે તો જિલ્લામાં બાર કલાકમાં બે હત્યા બનતા હાહાકાર મચી ગયો છે તો બે મિત્રોએ અપહરણ કરી હત્યા નિપજાવી છે ત્યારે ટૂંપો આપી પેટ્રોલથી સળગાવીને હત્યા નિપજાવવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જિલ્લામાં બાર કલાકમાં બે હત્યા થઈ છે તો સગીરના અપહરણ બાદ હત્યાનો બનાવ બનવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી છે અને સાથે જિલ્લામાં બે હત્યાથી હાહાકાર મચી ગયો છે જિલ્લામાં બાર કલાકમાં બે હત્યા બનતા હાહાકાર થઈ છે ટૂંપો આવે પેટ્રોલથી સળગાવીને હત્યા નિપજાવી હતી

તેના બે મિત્રો દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું હતું તેને ભેદી રીતે લઈ જવામાં આવ્યો હતો બે ચોવીસ કલાક આ બે મિત્રોએ છે તે સગીતને રાખ્યો હતો અને ત્યારબાદ આ સગીતનો જે ગળેટ ઉપો દઈને પેટ્રોલથી સર્જાવેલી હાલતમાં મૃતદેહ છે તે મળી આવ્યો છે પોલીસે પણ આ અંગે તાત્કાલિક ઘટના સ્થળે જોઈ જોડી જાય અને બેભાઈના ડુંગર પાસેની અવળ્યું જગ્યા પાસે બી આ મૃતદેહને સીજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો છે બીજી તરફ તેમના માતા પિતા પણ છે તે હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ભારે ગમગીની છે તે છવાય છે કારણ કે જે પ્રકારે સગીરનું અપહરણ કરાયું હતું સગીરને જે પ્રકારે બે લોકો છે તે બાઇકમાં બેસાડીને લઈ જાય છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે ત્યારે પોલીસ આ બે શખ્સો ની શોધખોળ કરી રહી છે અને બીજી બાજુ હાલ જે યુ તરુણ છે તે તરુણના હાલ પીએમની તજવી છે તે હાથ ધરાય છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેની હત્યા કેવી રીતના નીપજાવાઈ તેની સાથે શું થયું છે તે તમામ બાબતો ઉપરથી પડદો છે તે ઉચકશે પરંતુ જે પ્રકારે બે બે હત્યાની ઘટના થઈ છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જામનગરમાં ખોરવાઈ ગયું તેવું ચોક્કસ કહી શકાય અને હાલ આરોપીઓ છે તેને શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે દાનવી ચોક્કસ કિંજલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આગળ કયા કારણોસર આ હત્યા સમગ્ર નિપજાવવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે સગીરના અપહરણ બાદ હત્યાને અંજામ અપાયો હતો આ તરફ બનાસકાંઠાના ડીસાના ચાર કિલોમીટર લાંબા એલિવેટેડ ઓવરબ્રીજ પર અંધારપટ છવાયું છે ઓવરબ્રિજ ઉપર લાઇટ કનેક્શનના ચાર કનેક્શનનું આઠ પોઈન્ટ ચોત્રીસ લાખ બિલ બાકી હોવાથી યુજીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શન કાપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાત વીજ કંપનીએ નેશનલ હાઇવે ઓથોરિટીને નોટિસ પાઠવ્યા તેમ છતાં પણ લાઇટ બિલ ન ભરાતા વીજ કનેક્શન કપાયું છે તો હજારો વાહનોની અવરજવર જવર થતાં બ્રિજ પર અંધારપટ છવાયેલો જોવા મળ્યો ત્યારે આઠ કરોડ ચોર્યાસી લાખનું બિલ બાકી હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટીને બોતેર કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ વીજ કંપનીએ કડક કાર્યવાહી બીજી બાજુ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં અનેક કેનાલોમાં જાડી જાડીઝાખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનેક કેનાલો સિંચાઈના પાણીથી વંચિત જોવા મળી રહી છે થરાદમાં જમણા માઇનોર કેનાલમાં ઠેર ઠેર જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે તો કુવા ચોક

સાફ સફાઈ થતી નહીં કરી ના કોઈ આવતા નહીં કેટલી મુશ્કેલીઓ પડે સાફ સફાઈ નહીં કરી તો સફાઈ થાતી જ નહીં કરી છે તો દુવાન છે જ નહીં કરી બાવા જ ના રહી ગયા બધા અત્યારે મેં પહોંચ્યા છીએ જમણા ગામની અંદર આપને સીધા જ દ્રશ્યો બતાવીશ આ કેનાલ નાખે જે જમણા માઇનોર કેનાલ એક જે આ ઈડાચા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાંથી આ કેનાલમાં પાણી આવતું હોય છે પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ કેનાલમાં જ્યાં નજર કરો ત્યાં આગળ અહીંયા ઘાસ ઉગેલું છે અને આ કેનાલની સાફ સફાઈ થઈ નથી વાત કરવામાં આવે આ જમણા માઇનોર કેનાલ એક ની તો છેલ્લા બાર મહિનાથી સાફ સફાઈ ના કરવામાં આવી હોય તેવું એના સ્થાનિકોનું કહેવું છે આપ જ્યાં નજર કરો છો ત્યાં આ કેનાલ ની અંદર કચરો જ કચરો જોવા મળી રહ્યો છે રમેશભાઈ કેટલા ટાઈમથી થી સાફ સફાઈ સાહેબ આ ઘણા વર્ષોથી પડો છે સાહેબ અમને પડો છે નથી પોણે બોણે કો સોરતા કોઈ નથી સાફ સફાઈ કરતા કોઈ સાહેબ કોઈ કેટલા ટાઈમ સાફ સફાઈ નથી સાહેબ આ ઘણા સમય થઈ ગયો હોય

અમાર મોટી નિર્તિ આવે સાહેબ શું કર મોટી નિર્તિ કરવું પડે અમાર પણ ખેતી આ હતા સ્થાનિકો તેમનું કહેવું છે કે જે આ જમણા માઇનોર કેનાલ જે આવેલી છે આ કેનાલની સાફ સફાઈ છેલ્લા બાર મહિનાથી નથી થઈ અને કોઈ પણ વહીવટી તંત્રના અધિકારી અથવા નમદા વિભાગના અધિકારીઓ આ કેનાલ જોવા પણ આવ્યા નથી હવે જોવાનું એ રહેશે કે આ કેનાલની સાફ સફાઈ થાય છે કે પછી આમ જ આ સાફ સફાઈના નામે પૈસા ઉધરતા રહે છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા બીજી બાજુ તાપી જિલ્લામાં ઉછાપતનો મામલો સામે આવ્યો છે મનરેગા યોજના હેઠળના ફંડમાં ઉચાપત કરાઈ હતી હાઈકોર્ટે ગેરનીતિ મામલે ઉચ્યસ્તરીય તપાસના આદેશ પણ કર્યા છે તો ગ્રામીણ વિકાસ કમિશનર ગ્રામીણ વિકાસ સચિવને તપાસના આદેશ આપ્યા છે છ સપ્તાહમાં તપાસનો અહેવાલ આપવા કોર્ટે હુકમ કર્યો તપાસ બાદ ઇન્ક્વાયરીનો રિપોર્ટ રજૂ કરવા પણ કોર્ટનો હુકમ છે ગ્રામીણ કક્ષાએ પ્રોજેક્ટ ઓફિસરની ભૂમિકાઓ ચકાસવા પણ નિર્દેશ કરાયો છે તો ઉછાપત કરનાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા પણ કોર્ટનો આદેશ છે બીજી બાજુ મનરેગા યોજના હેઠળ

આપણી સેન્ટ્રલ સ્કીમ છે તો એ કાયદા અંતર્ગત પણ એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી પાસે એવિડન્સ છે કે આવી કોઈ પણ ઉંચાપાત થઈ છે તો ઇન્કવાયરી કરવી એ મસ્ટ છે એટલે આ વસ્તુ એમને ફરજિયાત કરવી જ પડશે તો તરફ રાજકોટના ગોંડલનો વધુ એક બ્રિજ પાંચ દિવસ બંધ રહેશે સિવિલ હોસ્પિટલ તરફનો પુલ પાંચ દિવસ માટે બંધ રહેશે લોડ ટેસ્ટિંગ માટે પુલ પાંચ દિવસ બંધ રહેશે પાંજરાપોળ પુલ પાંચ દિવસ બંધ રહ્યા બાદ હવે સિવિલ હોસ્પિટલ વાળો પુલ તમામ વાહનો માટે બંધ કરાયો તો રાજવીકાળનો આ પુલ આજથી પાંચમી સુધી લાઇટ મોટર વ્હીકલ સહિત તમામ વાહનો માટે બંધ કરાયો છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડ્યું છે જાહેરનામું કોટડા સાંઘાણી તરફથી આવતા વાહનો માટે પાંજરાપુર પાસેનો પુલ વૈકલ્પિક રસ્તો છે તો ચીફ ઓફિસર અશ્વિન વ્યાસના જણાવ્યા મુજબ મારવાડી યુનિવર્સિટીના તજજ્ઞો પુલનો લોડ બેરીંગ ટેસ્ટ કરશે બીજી બાજુ અરવલ્લીના મોડાસા ધનસુરા હાઇવે પર સમારકામને લઈને ત્રણ દિવસ માટે બંધ રહેશે છ થી આઠ ડિસેમ્બર સુધી રહીઓલ ફાટકના સમારકામને લઈને રસ્તો બંધ કરાયો છે વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવશે ધનસુરાથી મોડાસા જવા માટે શિકા ચોકડીથી વાહનો ડાયવર્ટ થશે બાયડથી મોડાસા અને માલપુર જવા માટે માલપુર ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાશે અમદાવાદમાં એમસીએ બ્રિજની સફાઈ માટે સફાઇ ઝુંબેશ શરૂ કરી છે પીએમ મોદીના સ્વચ્છતા હિ સેવન અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના નેવુ બ્રિજની સાફ સફાઈ કરવામાં આવશે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં આ એક સાથે નેવુ બ્રિજની સાફ સફાઈ હાથ ધરાશે